તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોશું ગીત છે કાચબાભાઈનું ગીત છે જેમાં ગીતમાં કેવા કાચબાભાઈની વાર્તા કહેવામાં આવી છે તમે સાંભળી જ હશે તમારા મમ્મી પાસે કે દાદીમા પાસે કે કાચબાભાઈની વાર્તા તમે સાંભળી છે ને જેમાં કેવા કાચબાભાઈ છે તેને આકાશમાં જઈને બધે ફરવાનું મન થાય છે ત્યારે બે હંસો હોય તેના મિત્ર બનાવી લે છે અને પછી તેને આકાશમાં હંસો ઉડાડે લઈ જાય છે પણ કાચબાભાઈનો સ્વભાવ છે એ બોલ બોલ કરવાનો હોય છે જેથી તેનાથી આકાશમાં ઊંચે જોવાય છે અને જ્યારે નીચે જોવે છે ત્યારે ખેતરો અને એવું બધું જોવે છે તો તેનાથી બોલાઈ જાય છે અને તે નીચે પડે છે અને તેના રામ રમી જાય છે આપણે આવી વાર્તા સાંભળેલી છે પણ અત્યારની જે આ વાર્તા છે ને તેમાં આધુનિક વાર કાચબાની વાર્તા છે કે તે પડી જતો કે મરી જતો નથી પરંતુ તેનો છે એ પેરાસૂટ દ્વારા કેવી રીતે પોતાનો બચાવ કરે છે તેની આ કાવ્યની અંદર વાર્તા પણ આવી જાય છે અને કાવ્યનું ગીત પણ થઈ જાય એવી રીતે આવામાં કહેવામાં આવ્યું છે તો આપણે આ સમજીએ ટપુ નામે હતો કાચબો અટક હતી લપલપિયા આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છપછપિયા ટપુ નામનો કાચબો કાચબાનું નામ છે ટપુ હતું અને તેનો સ્વભાવ હતો લપલપિયો એટલે તેની અટક પણ લપલપિયા પડી ગઈ અટક એટલે સરનેમ તમને ખબર જ છે ને આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છપછપિયા કાચબાભાઈ પાણીમાં રહેતું પ્રાણી છે એટલે તે પાણીમાં છપછપિયા કરે છે એક સવારે સાવની રાતે બેઠો ટપુ પાડે પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢાળે તમે જોયો જ હશે કે કાચબો છે તેનો તે એના એની પીઠ છે એ ગોળ હોય છે અને આમ ઢાળવાળી હોય છે એટલે એમ કહે છે કે એક સવારે નિરાતે કાચબાભાઈ પાડે તળાવની પાડે બેઠા હતા અને પીઠ ઉપરથી જાણે પાણીની બહાર નીકળ્યા એટલે એના લીસા ઢાળ છે એની ઉપરથી ઢાળની જેમ ટીપા લીસા લીસા ટીપા નીચે પડતા જાય છે હોય છે આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી જરાક ઝીણવટથી જોયું તો હંસની ટોળી જો કાચબાભાઈ છે ને આકાશમાંથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી આકાશમાંથી હંસોનો એક સમૂહ હતો તો ટોળી ઉડતી ઉડતી તો બધા હંસો હોય છે ક્યાં સરસ મજાના સફેદ કલરના હોય છે તો કાચબાભાઈને દૂરથી એમ લાગ્યું કે સફેદ વાદળી ઉતરી આવે છે આકાશમાંથી પણ જરાક ઝીણવટ ભણી નજરથી જોયું ને તો હંસોની ટોળી હતી ટપુએ સપનું જોયેલું માન સરોવર જાસું હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાસું ટપુએ સપનું જોયેલું કે હું પણ માન સરોવર જઈશ અને હંસ જ્યાં સાચા મોતીનો ચારો ચરે છે ને એવો હું પણ સાચા મોતી ખાઈશ એક પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ હંસો તળાવના કાંઠે આવ્યા ત્યારે પોતે હંસો સાથે દોસ્તી કરી લે છે અને પ્રોમિસ પણ માગી લે છે કે હંસો મને માનસરોવર લઈ જાજો પણ હંસો પણ તેની પાસે એક પ્રોમિસ માગી લે છે કે તારે તારે જરા પણ બોલવાનું નથી જો તું બોલીશ તો અમે તને નહીં લઈ જઈએ ઉડીએ ત્યારે જરાય મોઢું ખોલવાનું નથી ઉડતા પહેલાં ટપુભાઈએ કરી લીધું શોપિંગ ઘણી બધું વસ્તુ લીધીને લીધી ખારી સિંગ ઉડતા ટપુભાઈને આકાશમાં લઈ જાય છે અને ઉડતા પહેલાં કે જ્યાં એને આકાશમાં હંસો લઈ જવાના હતા એની પહેલાં તે શોપિંગ કરવા ગયા કંઈક વસ્તુ ખરીદવા એના માટે ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી સિંગ ખાવા માટે ખારા સિંગ લીધી હંસ લાકડી લઈ આવ્યાને આવ્યું ઉડવા ટાણું ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રેવું એ ગાણું હંસો છે એક લાકડી લઈ આવ્યા અને ઉડવાનો સમય થઈ ગયો ટાણું એટલે સમય અને ફરી ફરીને ગોખાવ્યું તેને વારંવાર ગોખાવતા હતા કે મૂંગા રહેવાનું એવું ગીત એને ગોખાવી દીધું મગર માછલા અને ડેટકા જુએ ધારી ધારી તળાવની પાળેથી ઉડી સાહી એક સવારી મગર પાણીની અંદર મગર માછલા અને ડેટકાઓ હતા તે ધારી ધારીને એક ટસે જોઈ રહ્યા હતા કે આ શું કરે છે તળાવની પાળેથી ઉડી સાહી સવારી જો તમે જોવો છો ને બે હંસો છે અને કેવી સરસ બે લાકડી મોઢાને પોતાની ચાંચ વડે બે છેડા પકડ્યા છે અને વચ્ચેથી કાચબાભાઈ પકડી લીધો છે અને જાણે એક સાહી સવારી ઉડી હોય એવું લાગી રહ્યું છે પછી જો હવે ઉડતા ટપુને જોવા સૌએ દરવાજો ખોલ્યા ફૂલાઈ જઈને ટપુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા
ઉડતા ટપુને એટલે કાચબાભાઈ આકાશમાં ઉડે ત્યારે તો બધાને નવાઈ જ લાગે ને કે કાચબો છે એ પ્રાણી જળચર પ્રાણી છે, તે પાણીમાં રહેતો હોય, તેને પાંખ ન હોય તો તે આકાશમાં કેવી રીતે ઉડી શકે. તો બધા લોકો નીચે જે હતા તે દરવાજા પોતાના ઘરના ખોલી અને જોવા નીકળે છે કે આ ટપુભાઈ આવું શું કરે છે, કાચબો આ કેવી રીતે ઉડતો હશે. બધા ત્યારે કાચબાભાઈ છે ફૂલાઈ જાય છે અને તેને એમ લાગે છે કે જોયું બધા મને જોવા નીકળ્યા, એટલે બધાને બોલે છે ટાટાભાઈ બોલ્યા, છૂટી લાકડી મોંમાંથી ને ટપુ ઊંધા માથે ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. તે છે ટપુભાઈના મોઢામાંથી લાકડી છૂટી ગઈ અને ઊંધા માથે પડવાની તૈયારીમાં હતા, એ નીચે પડતા હતા, પણ ઊંચે જઈને કોઈ ક્યાં સમજણ રાખે છે. કે હંસોએ એટલો તેને સમજાવ્યો પણ તેની દીધેલી સમજણ તો એ ક્યાં યાદ રાખે જ છે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપુ મરશે, આ કંઈ ઓછું પાણી છે કે છબછબિયા કરતાં તરશે. હંસોના મનમાં ધ્રાસકો પડી ગયો, એકદમ તેનું હૃદયમાં બીક બેસી ગઈ કે હાય હાય કાકા ટપુભાઈ તો હમણાં મરી જશે, આ કાંઈ ઓછું પાણી છે, આ કાંઈ થોડું પાણી છે, અહીંયા આકાશ થોડું આકાશમાં તો હવા હોય, અહીંયા પાણી થોડું હોય તો એ કહે છે કે પાણી હોત તો કદાચ એમાં એ તરત છબછબિયા પણ કરત, કારણ કે પાણીની અંદર કાચબો ઝીલાઈ જાય, પણ આ તો નીચેથી છેક નીચે પડે અને ગમે ત્યાં પડે તો તે પટકાઈ જશે ને મરી જશે એવું તેને લાગતું હતું. ત્યાં ટપુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાસૂટ, પાંખ વીંઝવાની આમાં નહોતી માથાકૂટ. ટપુભાઈ છે તેના માટે શોપિંગ કરવા ગયા ત્યારે ખાલી એને ખારી સિંગ જ નહોતી લીધી, એને બજારમાંથી પોતાના માટે પેરાસૂટ પણ ખરીદી લીધું હતું, કારણ કે તે આજના જમાનાનો કાચબો હતો. એને ખબર હતી પોતાને કે મારો સ્વભાવ છે બોલકનો છે, કદાચ મારાથી બોલાઈ જાય અને કાંઈ એવું બની જાય તો મારે સીધું પેરાસૂટ ખોલવા થાય એટલા માટે. અને સાચે જેવું થયું, પોતે બોલકણા હતા એટલે બોલાઈ ગયું અને જેવું પોતે નીચે પડવાની તૈયારી થઈ ત્યારે પોતાની પાછળ એને પેરાસૂટ પહેરી લીધું હતું, એટલે તેને સીધી સ્વિચ દબાવી અને પેરાસૂટ છે ખુલી જાય છે. જોઈ તમને દેખાય છે ને ચિત્રમાં, કાચબાભાઈ છે પેરાસૂટ ખોલી લીધું અને ઉડવા લાગ્યા પેરાસૂટમાં હવાય ભરાઈને, તેઓ નીચે પડતા નથી. બજારમાં જઈ સાવ અમે નહોતી લીધી સિંગ, ટપુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ. જો ટપુભાઈ છે એ બહુ ચાલાક હતા, કાચબાભાઈ તે ભોળા નહોતા, તે કહે છે કે હું કાંઈ ખાલી બજારમાંથી ખાલી સિંગ જ થોડો લઈ આવ્યો હતો, હું પણ લઈ આવ્યો પેરાસૂટ લઈ આવ્યો હતો, એટલે હવે હવામાં હું પણ સ્વિમિંગ કરીશ, એટલે હવામાં તરીશ એવું કહે છે. તો જો તમને દેખાય છે ને કેવા, જો નીચે માણસો છે એ જોવે છે અને પોતે પેરાસૂટમાં કેવો ઉડી રહ્યો છે, નીચે માણસો છે બધા એને બીક લાગે છે કે કાચબાભાઈ ક્યાંક પડી જશે, તો પણ એવું નથી થતું. અને જો કાચબાભાઈ હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપુભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. વાર્તાઓ પહેલાં જૂની વાર્તાઓ હતી એમાં કાચબાઓ મરતા, મેં તમને પહેલાં જ કહ્યું ને કે આપણે પહેલાં એવી વાર્તાઓ સાંભળેલી હતી કે એમાં કાચબો છે એ મોઢ બોલે છે અને નીચે પડે છે અને તેના રામ રમી જાય છે, પણ આમાં એવું નથી. આ તો કાચબાભાઈ છે જાણે પીછા આકાશમાંથી ઉતરતા હોય, નીચે પડતા હોય ધીમે ધીમે, એવી રીતે હવામાં નીચે ઉતરે છે પેરાસૂટ પહેરેલો. અને નીચે ઉતરી ટપુભાઈ તો ગંગાજીના કિનારે ઉતરી ગયા અને ત્યાં નાહ્યા અને ખાધું પીધું ને રાજ કીધું અને મીઠા ગીતો ગાયા. તો તમે બાળકો આમાં સમજણ પડી ને કે કેવી બુદ્ધિ વાપરી છે કાચબાભાઈ પોતાની, કે પહેલાંની જેમ જે ભોળા કાચબાભાઈની વાત આપણે સાંભળી હતી ને એમ નથી, આ આધુનિક કાચબાભાઈ છે, તેને પોતાના માટે પેરાસૂટ પહેલેથી જ ખરીદી લીધું હતું અને જો કેવું પેરાસૂટ ખોલીને પોતાનો બચાવ કરી લીધો. તો આપણે પણ આવી બુદ્ધિ વાપરવી જોઈએ. હવે આગળ જુઓ, આગળ છે વાંચો વિચારો કહો અને લખો. જો હવે એમાં છે, તમને દેખાય છે ને, એક બેન ઊભી છે, એક ભાઈ બેઠો છે, એક નાની બેન છે, પતંગિયું છે, ફુવારો છે અને આ બગીચાનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. તો આપણે જોઈએ કે આ કેવી આ પાઠની અંદર શું કહેવા માગે છે. આ નાની એવો એક છે પ્રસંગ, એમાં આપણે જોઈએ. જો અદ્વૈત્વ અને પતંગિયું બન્યો અને પ્રતીક્ષા વંદો બની, જેમાં તેઓ 2 મિનિટ આંખ બંધ કરીને બેઠા, પછી પોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરી. જો આમાં અદ્વૈત્વ અને પ્રતીક્ષા 2 ભાઈ બહેન છે અને 2 જણા એક એક જીવજંતુનું પાત્ર ભજવે છે. એમાં પ્રતીક્ષા છે, જો રેડ ફ્લોકવાળી દેખાય ને, એ બેન છે અને આ ભાઈ બેઠો છે એ છે અદ્વૈત્વ. તો એ 2 જણા છે એ પોતપોતાનું પાત્ર ભજવે છે અને કે એક પ્રતીક્ષા છે એ વંદો બને છે અને ભાઈ છે એ બને છે પતંગિયું. તો જો એમાં છે, પહેલાં અદ્વૈત્વ બોલે છે, મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું
मैं तो एक पछी एक फूल पर जवा उड़ा उड़ करी फूल पर बेसी त्यारे तो मैं मलमलनी गादी जेवु लागे गादी पर बैठा बैठा मैं तो धराय ने जात जातना रस पीता धराई गया पछी हूँ तड़को खावा बैठू तड़को वध्यो एटले मैं गोगल्स पहेरी लीधा पवन धीमो हतो हूँ हिचके हिचतो होउं एम लागतुं हतुं। जो आमां के छे के अद्वैत बोले छे કે મેં તો એક પછી એક ફૂલ પર જવામાં ઉડાઉડ કર્યું અને ફૂલો પર બેસી અને જાણે ફૂલોની પાખરીઓ પર બેસે ત્યારે મલમલની ગાદી પર બેઠો હોય ને એવું લાગતું હતું તેને, અને બેઠા બેઠા એક ધરાઈને જાત જાતના ફૂલોના રસ પીધા અને હું તડકો ખાવા બેઠું એવું તેને લાગ્યું અને તડકો વધ્યો એટલે જાણે તડકો સવારનો તડકો હોય કુમળો તડકો હોય આપણે પણ ઘણા બેસતા હોય છે તડકે તો જેમ તડક સમય આગળ વધતો જાય જેમ તો એમાં તડકાનો તાપ પણ વધતો જાય તો એ કહે છે કે જેમ તડકો વધ્યો મેં ગોગલ્સ પહેરી લીધા એટલે કે પોતાની આંખમાં તડકો ન જાય અને આંખ બળે નહીં એટલા માટે એને ગોગલ્સ પહેરી લીધા પવન ધીમો હતો હું હિંચકે હિંચતો એમ લાગતું હતું હિંચકે ઝૂલવાની તો ખૂબ મજા પડી એટલામાં તો જોરદાર પવન આવ્યો હું તો પાંખડીને ચોંટી જ પડ્યું પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું હું પડોશના બગીચે જવા ઉડ્યું ત્યારે રસ્તામાં દરિયો આવ્યો આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યો જે પતંગિયો છે પોતાની વાત કહે છે કે હિંચકે ઝૂલવાની તો ખૂબ મજા પડી જ્યારે ફૂલો પર તે બેઠો હોય અને પવન આવે ત્યારે ફૂલ છે એ ડોલતું હોય આમ છે આમ તો ત્યાં એને એમ લાગતું હતું કે જાણે હું તો હિંચકા હિંચતો એવું લાગે છે એટલામાં વધારે પવન આવ્યો તો તે પતંગિયું છે એ તમે જોયું હશે એકદમ કોમળ હોય નાનું હોય તો તે પણ ઉડી પડે છે તો એ પાંખડીને ચોંટી જાય છે ફૂલની અને પછી બીજા ફૂલોના રસ ચાખવાનું તેને મન થયું હું પાડોશના બગીચે જવા ઉડ્યું પતંગિયું કહે છે કે હું પાડોશના બગીચામાં જવા ઉડ્યું ત્યાં રસ્તામાં દરિયો આવ્યો આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યું જો પાડોશનો દરિયો એટલે આખો દરિયો એને પાર કરી અને સામિકોર સૂર્યાબહેન છે એના બગીચામાં એને જવાનું જઈ પહોંચ્યું અને ત્યાં જાય છે એ પતંગિયું પ્રતીક્ષા તને બીક ના લાગી કોઈ દવા છાંટી દે તો પ્રતીક્ષા છે એ વંદો બની હતી અને તે કહે છે કે તને બીક ના લાગી ક્યાં કોઈ દવા છાંટી દે તો ત્યારે કારણ કે પ્રતીક્ષા છે એ વંદાનું પાત્ર ભજવે છે એટલે એને એવો મનમાં વિચાર આવે છે આપણે પણ જોતા હોય છે ને ઘરે કે આપણી ઘરે પણ ક્યારેક પણ વંદા નીકળે તો તમારા મમ્મી પણ કોકરોચનો વંદાનો સ્પ્રે આવે છે દવા આવે છે તો એ મૂકતી હોય તો એમાં વંદાભાઈ અડી જાય તો એ મરી જાય એટલા માટે તો પ્રતીક્ષા છે એ કહે છે કે તને બીક ના લાગી કોઈ દવા છાંટી હોય તો એમાં તારું મોઢું અડી જાય તો તને તું પણ મરી જાય એવું એને બીક લાગવા માંડે છે તો અદ્વૈત્વ કહે છે સાની બીક હું તો માસ્ક પહેરું છું ને અદ્વૈત્વ કહે છે કે હું તો માસ્ક પહેરું છું મને શું કામ એને બીક લાગે તો બાળકો આમાં જો પતંગિયું બનેલો અદ્વૈત્વ પણ માસ્ક પહેરે છે તો આપણે પણ પહેરવું જોઈએ કારણ કે અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તો આપણે પણ આપણું ધ્યાન રાખવું જોઈએ અને માસ્ક પહેરવું જોઈએ તો બાળકો તમે પણ હવે ધ્યાન રાખજો અને માસ્ક ન પહેરતા હોય તો પણ માસ્ક પહેરી લેજો આ અદ્વૈત્વ જ્યારે વાત કરી છે પતંગિયા દ્વારા તો આપણે એ જ જણાવવા માગે છે બંને ભાઈ બહેનની તો મજા આવી ને તમને આમાં વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે વર્કશીટ આવશે તમને એ જોવાની તો આમાં મજા આવી આ પાઠમાં હવે આ તમારે આ વિડીયો જોજો તમે હો બાય બાય